Hello friends, this is Darshan Shah from DVV Consultant, Trusted Partner in Your Future Education. Today, we are talking about a new topic in Canada. What is the main difference between Diploma Program, Pgdiploma Program versus Bachelor and Master's degree? Many of the students have the maximum doubt. And in the last two to three years, I have experienced many of the students. એ લોકોની પ્રોફાઇલ સારી હોવા છતાં બી પીપલ આર અધર કન્સલ્ટન્ટ આર ફોર્સિંગ ધેમ ટુ ગો ઇન ટુ ધ પીજી ડિપ્લોમા પ્રોગ્રામ. હવે આ વિડીયોમાં ડિટેલ ચર્ચા કરીશું કે પીજી ડિપ્લોમામાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે અને માસ્ટર્સની શું ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ? કારણ કે ઘણી બધી સ્ટોરીઓ માર્કેટમાં છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઘણી બધી કંપનીઝ સ્ટુડન્ટોને કહેતી હોય છે અને સ્ટુડન્ટોએ મને શેર કરી છે. અને એ શેર કરેલી સ્ટોરી હું તમને આજે વન બાય વન સમજાવીશ કે એમાં શું સાચું છે અને શું ખોટું છે અને કેવી રીતે કન્સલ્ટન્ટ બીજા કન્સલ્ટન્ટ સ્ટુડન્ટોને ટ્રેપ કરે છે પીજી ડિપ્લોમામાં જવા માટે એમના પર્સનલ સ્વાર્થ માટે, રાઈટ? ઇવન આઈ એમ અ કન્સલ્ટન્ટ, બટ અત્યાર સુધી મેં કોઈ બી છોકરાઓને ગેરંટી મારીને કહું કે કોઈ છોકરાઓને મેં પીજી ડિપ્લોમામાં સજેસ્ટ નથી કર્યા. જો એમના CGPA સારા હોય, એમની પાસે ક્વોલિફિકેશન સારું હોય, તો હું એમને માસ્ટર્સ સજેસ્ટ કરું છું. અને આઈ થિંક મેક્સિમમ છોકરાઓ મેં માસ્ટર્સમાં મોકલેલા છે, અમારી વેબસાઇટ જોઈ શકો છો. માસ્ટર્સમાં આઈ હેવ સેન્ડ મોર દેન 30 થી 35 સ્ટુડન્ટ્સ ઇન લાસ્ટ 2 યર્સ ઇન ઓલ ધ ટોપ યુનિવર્સિટીઝ લાઇક ટોરન્ટો યુનિવર્સિટી, ટોરન્ટો, બ્રિટિશ કોલંબિયા, મેકમાસ્ટર, મેકગિલ, કોન્કોડિયા, વોટરલો, ઓટાવા, કાર્લટન, અલબટ્ટા, મેની યુનિવર્સિટીઝ. ઓકે, તો પ્લીઝ ડૂ વોચ ધીસ વિડીયો ટિલ એન્ડ. ઇફ યુ લાઇક ટુ ડૂ અ માસ્ટર ઇન કેનેડા એન્ડ ઇફ યુ વોન્ટ ક્લિયર ઇન્ફોર્મેશન્સ કે શું જેન્યુઅન છે કેનેડામાં માસ્ટર્સ ડિગ્રી કરવી કે પીજી ડિપ્લોમા કરવી, તો જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ આ વિડીયો જુઓ લાસ્ટ સુધી, તો તમારા મેક્સિમમ ડાઉટ ક્લિયર થઈ જશે. અને પેરેન્ટ્સ માટે બી એક એડવાઇઝેબલ છે, કારણ કે પેરેન્ટ્સ બી ઘણી વાર ખોટી વાતોમાં આવી જતા હોય છે. ઓકે, and if you like my videos, please share with other friends. Please subscribe my YouTube channel by clicking on the bell button. And once again, thank you. Okay, હું સ્ટોરી કહેતા પહેલાં કે જે માર્કેટમાં જે સ્ટુડન્ટ્સો બધા મને સ્ટોરી શેર કરે છે બીજા કન્સલ્ટન્ટની, એ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે માસ્ટર્સ કોને કરવું જોઈએ. માસ્ટર્સ જે લોકોના CGPA 7.8 કે 7.9 અબો હોય રિસ્પેક્ટિવ ફિલ્ડમાં અને બેકલોગ્સ ના હોય અને IELTSમાં 6.5 નો લેસ દેન 6 હોય, ટોફેલની રિક્વાયરમેન્ટ બી જે છે કે 85 નો લેસ દેન 20 ઇન ઇચ મોડ્યુલ. ઘણી યુનિવર્સિટીઝના ટોફેલની રિક્વાયરમેન્ટ અલગ છે, પીટીની રિક્વાયરમેન્ટ છે, પીટીની રિક્વાયરમેન્ટ હરેક કોલેજની હરેક યુનિવર્સિટીઝની સોરી અલગ છે. તો જે લોકોના CGPA 7.8 7.9 અબો હોય એ લોકોને બેકલોગ ના હોય અને એ લોકો પાસે રિસર્ચ વર્ક હોય કાં તો કંઈક ને કંઈક એક્સપિરિયન્સ હોય અને ના બી હોય, ઓકે, તો બી તમે યુનિવર્સિટીમાં એપ્લાય કરી શકો છો અને 110% એપ્લાય કરી શકો છો. હરેક ફિલ્ડની અલગ અલગ પ્રોફાઇલ ઇવેલ્યુશન્સ હવેથી આપણે દરેક વિડીયોઝમાં હું અલગ અલગ વિડીયોઝ બનાવીશ, જેની અંદર તમને નોલેજ આવશે કે કેવી રીતે પ્લાનિંગ કરી શકાય માસ્ટર્સ માટેનું. ઓકે, તમારા CGPA મેં તમે જેમ કીધું 7.8 7.9 હોય તો તમે ઇઝીલી એપ્લાય કરી શકો છો અને એમાં બી ઘણી બધી યુનિવર્સિટીઝ છે. ઓકે, હા, હવે જે લોકોની લો CGPA છે 7.5 છે 7.4 છે એ લોકોમાં બી એવી ઓપોર્ચ્યુનિટીઝ તો છે જ, નથી એવું નથી, યુનિવર્સિટીમાં ડેમ શ્યોર કરી શકો છો, પણ એ એક રિસ્ક ફેક્ટર વધી જાય. હું તો એવું કહું કે અમે ઘણા બધા છોકરાઓના સક્સેસ રેશિયો જોયો છે 7.5 7.6 ઉપર બી યુનિવર્સિટીઝમાં એડમિશન્સ આવેલા છે અને સક્સેસફુલી એ કામ થયેલું છે. તો આપણે એ જે ડિસ્કશન કર્યું એ જે પ્રોફાઇલ ઇવેલ્યુશન્સની વાત થઈ કે CGPA 7.8 ને ઉપર હોય, નો બેકલોગ્સ, મે બી ગુડ એક્સપિરિયન્સ, મે બી રિસર્ચ વર્ક, ઓર ઇફ યુ ડોન્ટ હેવ એનીથિંગ લાઈક નો એક્સપિરિયન્સ એન્ડ નો રિસર્ચ વર્ક, ધેટ્સ ઓલ્સો ફાઇન. ઓકે, તમે ડી ટુ ડી સ્ટુડન્ટ છો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, ડી ટુ ડીમાં તમારા 9 CGPA હોય, 8.5 CGPA હોય અને બેચલર્સમાં જો તમારા ઇન્ક્રીઝિંગ CGPA હોય 9 9.2, તો ડેફિનેટલી તમે કરી શકો છો. ડી ટુ ડી સ્ટુડન્ટ્સો માસ્ટર્સ માટે એલિજિબલ 110% થાય છે. ડી ટુ ડી સ્ટુડન્ટને કોઈ જ ઇશ્યુ નથી આવતો કે એ લોકો માસ્ટર્સ માટે એલિજિબલ નથી થતા, વિચ ઇઝ અ રોંગ પરસેપ્શન્સ એન્ડ રોંગ થિંગ્સ ઇન ગોઈંગ ઇન ધ માર્કેટ.
ઓકે, હવે પહેલાં પહેલી વસ્તુ આપણે વાત કરીએ કે જે માર્કેટની પહેલી સ્ટોરી છે કે પીજી, પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમે પીજી ડિપ્લોમા કરી દો, બે વર્ષનો પ્રોગ્રામ, ત્રણ વર્ષની વર્ક પરમિટ લઈ લો, અને તમે પછી ત્રણ વર્ષની વર્ક પરમિટ કર્યા પછી ઘણ તમે કામ કરો અને પછી તમે માસ્ટર્સ માટે એપ્લાય કરો, એ ફી સસ્તી થશે. એટલે ભાઈ છ વર્ષ કે સાત વર્ષ પછી કોણ ભણવાનું હતું? 22 વર્ષની ઉંમરે તમે કેનેડા જાઓ અને 6 વર્ષ એટલે 28-29 વર્ષે મેરેજ કરવાની ઉંમરે કોઈ માસ્ટર્સ કરતું હશે? તો આ સ્ટોરીને તો સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ ડેફિનેટલી કહો, પ્લીઝ ડોન્ટ એક્સેપ્ટ ધીસ સ્ટોરી. આ કમ્પ્લીટલી બુલશીટ વાત છે, કારણ કે એકવાર પીજી ડિપ્લોમામાં ત્યાં ગયા પછી નો વન વિલ ટેક કેર ઓફ યુ. કન્સલ્ટન્સી કોઈ તમને પૂછવા નહીં આવે, બરાબર, કે તમે કન્સલ્ટન્સી નહીં કહો. તો CGPA સારા હોય તો હું હજુ બી કહું છું કે યુનિવર્સિટી સિલેક્ટ કરજો, કેમ કે માસ્ટર્સ ડિગ્રીના એડવાન્ટેજ ઘણા છે પીજી ડિપ્લોમા કરતાં. એ ઘણા બધા બ્લોક્સ બી મળી રહેશે, આપણે ડિસ્કસ બી કરીશું. ઓકે, પછી બીજી સ્ટોરી આવે છે કે પીજી ડિપ્લોમાની ફી ઘણી ઓછી છે, માસ્ટર્સની ફી ઘણી વધારે છે. હવે આ તો બહુ એકદમ ખોટી વાત છે. હા, અમુક યુનિવર્સિટીની પીજી ડિપ્લોમાની ફીઝ જે છે, જે ટોરન્ટો કાં તો ઓન્ટારિયો બેઝ યુનિવર્સિટી છે, એની પીજી ડિપ્લોમાની ફીસ 14,000 થી લઈને 20,000 સુધીની છે પર યર. ઓકે, હા, ક્યુબેકની અંદર ઘણી બધી કોલેજો છે જેની ફી $10,000 થી લઈને $14,000 વચ્ચેની છે, કોલેજીસની વાત કરું છું. કમ્પેર ટુ દેટ યુનિવર્સિટીઝની વાત કરીએ તો યુનિવર્સિટીઝની ફી શરૂ થાય છે $14,000 થી લઈને $30,000 સુધી પર યર્સ. ઓકે, દેટ મીન્સ કે તમે કયા પ્રોવિન્સમાં જાઓ છો, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો, એના ઉપર મહત્વનો છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોની ફીસ એકદમ હાયર એન્ડ ઉપર છે કે $30,000 પર યર છે, પણ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો ટોપ યુનિવર્સિટીઝમાંથી આવે છે તો એ વર્થ ઇટ છે. તમે એટલા ઇન્વેસ્ટ કરો તો તમને ડેફિનેટલી વર્થ ઇટ થશે. અલબત્તાની છે ફીસ $12,000 પર યર, યુનિવર્સિટી ઓફ રજાઇના $12,000 પર યર, યુનિવર્સિટી ઓફ સસ્કાચવેન $14,000 પર યર, કેલગરી $12,000 પર યર, દેન આફ્ટર કોન્કોડિયા $20,000 to $22,000 કેનેડિયન ડોલર પર યર. ઓકે, તો યુનિવર્સિટીઝ અને કોલેજીસ વચ્ચેની ફીસમાં બહુ મજા ડિફરન્સ નથી, એટલે ખોટા ખોટી વસ્તુ મગજમાં લેશો જ નહીં, મહેરબાની કરીને, કે કોલેજીસની ફીસ વધારે હોય છે, ઓછી હોય છે, અને યુનિવર્સિટીઝની ફી ઓછી વધારે હોય છે. માત્ર $4,000-5,000 ફરક છે, અને $4,000-5,000 ફરક તમને લોંગ ટર્મ ઘણી બધા ફાયદા કરી આપશે. ઓકે, તો પ્લીઝ મેક શ્યોર કે ટેક અ માસ્ટર્સ પ્રોગ્રામ. આ એક ખોટી સ્ટોરી છે. સ્ટોરી નંબર બે મેં તમને કીધી કે ફીસનો ચક્કર છે, ફીસનો ચક્કર તો ભૂલી જ જજો, બરાબર, એ ખોટી જ છે. ઇફ યુ નીડ મોર ઇન્ફોર્મેશન ક્લેરિટી કમ ટુ મી, આઈ વિલ હેલ્પ યુ. પછી હા, ઘણા અત્યારે નવી વાત છે, નવા સ્ટોરી આવી છે કે નવું ઘણું બધું થાય છે અત્યારે, કે છોકરાઓને બેચલર્સ કર્યા પછી રિવર્સ ડિપ્લોમામાં મોકલે છે. ઓકે, એટલે દેટ મીન્સ કે 4 વર્ષ તમે અહીંયા બેચલર કર્યું અને પછી તમને ડિપ્લોમા ભણવા મોકલે, જે 10મા ધોરણના છોકરા ઇન્ડિયામાં ભણતા હોય, એ પ્રોગ્રામ તમને 2 વર્ષનો લેવાનો કે 2 વર્ષના ડિપ્લોમા પ્રોગ્રામ, અને કે કે આ પ્રોગ્રામ લઈ લો અને આ પ્રોગ્રામ પછી તમને 3 વર્ષની વર્ક પરમિટ મળશે. આ કહેવાનો સ્ટુડન્ટ્સોને કે સાહેબ, સ્ટુડન્ટ્સ અને ફેમિલી અને ફ્રેન્ડ્સ અને એમના પેરેન્ટ્સો, મહેરબાની કરીને ડિપ્લોમા પ્રોગ્રામમાં ના જાઓ. ડિપ્લોમા પ્રોગ્રામ એ એકદમ લો ગ્રેડ પ્રોગ્રામમાં જાઓ છો તમે. તમે બેચલર્સ કર્યા પછી ડાઉનગ્રેડ એટલે ડિપ્લોમા જાઓ, એમાં તમારી કોઈ જ વેલ્યુ વળવાની નથી, અને બેઝિકલી તમે એના 15 લાખ રૂપિયા વેસ્ટ જ કરો છો, ચોખ્ખી વાત. કારણ કે એ ડિપ્લોમાનું ભણવાનું કામ મને નથી લાગતું કે એટલું તમારા સ્ટુડન્ટ્સને કે સ્ટુડન્ટ્સ તમને ખુદને બેનિફિટ્સ થાય, રાઈટ? હા, નો ડાઉટ, અમુક સ્પેસિફિક પ્રોગ્રામ છે, ટેકનિશિયન્સ પ્રોગ્રામ છે, પેકેજિંગ પ્રોગ્રામ છે, એ તમને હેલ્પ કરી શકે જોબ્સમાં, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સો બે ઠોક જાણ્યા વગર જ તમને ડિપ્લોમા પ્રોગ્રામ લઈ લેશે. ડિપ્લોમા પ્રોગ્રામ મહેરબાની કરીને ના જાઓ. બેચલર્સ કર્યું હોય તો માસ્ટર્સ પ્રોગ્રામ માટે જ જાઓ. 12મું કર્યું હોય, 12th સાયન્સ કે કોમર્સ પતાવ્યું હોય તો તમે જાઓ બેચલર્સ ડિગ્રી માટે. ઓકે, ઓકે, 12th પછી આવે છે ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા એન્ડ બેચલર્સ. ઓકે, એન્ડ ધેન આફ્ટર બેચલર્સ કર્યા પછી પીજી ડિપ્લોમા અને માસ્ટર્સ. ઓકે, તો તમે સમજો કે બેચલર્સ કર્યા પછી તમને રિવર્સમાં જાઓ, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ, અને મેક્સિમમ છોકરાઓ અત્યારે આ ટ્રેકમાં આવે છે જે લોકોને એક મોડ્યુલમાં 5.5 છે. એક મોડ્યુલમાં 5.5 હોય એટલે તમને એ લોકો ડિપ્લોમા જ આપે, અને ડિપ્લોમામાં કહેશે કે વિઝા આવી જશે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને તમારા 50,000 થી 1,00,000 રૂપિયાનું નુકસાન થશે. આ ક્લિયર કટ વાત મેં તમને કીધી. એટલે ત્રીજો પોઈન્ટ મેં તમને જે કવર કર્યો કે રિવર્સમાં નહીં જવાનું, આ સ્ટોરી છે
કે એવું કહેશો કે આ રિવર્સમાં તમે ડિપ્લોમા જશો, ડિપ્લોમાની અંદર તમને ટેકનિશિયન્સનો પ્રોગ્રામ લેશો તો જોબ ઇઝીલી મળી જશે, એક્સ વાય ઝેડ બ્લા બ્લા બ્લા, એ તમને કહેવા ખાતર તમને થઈ જશે. બાય ગોડ ગ્રેસ તમને જો વિઝા બી મળી ગયા તો ત્યાં જઈને આ ભણતરની કોઈ વેલ્યુ નથી. બરાબર, સ્પેસિફિક પ્રોગ્રામ છે, કલિનરી પ્રોગ્રામ છે અને બીજા કિચ હોટલ મેનેજમેન્ટના અમુક પ્રોગ્રામ છે, એ નો ડાઉટ સારા છે, એમાં જોબ પ્રોસ્પેક્ટિવ છે, એવું નથી કહેતો કે નથી જ, પણ ખોટા ખોટા પ્રોગ્રામમાં ના જાઓ મહેરબાની કરીને. ઓકે, અને જો પ્રોફાઇલ સારી હોય, એમ કીધું એમ તો પીજી ડિપ્લોમાના માસ્ટર્સમાં જ જવાય. ઓકે, ચોથી સ્ટોરી આવી કે હા, આ તો બહુ જ સારામાં સારી સ્ટોરી છે કે પીજી ડિપ્લોમા એકદમ ઇઝી છે અને માસ્ટર્સ બહુ જ હાર્ડ છે. હવે આ કંઈથી આ વસ્તુનો કોઈ બેઝ જ નથી આ વાત કરવા માટેનો, કે આવી વાતો સ્ટુડન્ટ્સોને બીજા કન્સલ્ટન્ટ કહે છે કે કોર્સ તો બહુ જ અઘરું, માસ્ટર્સ કરવું બહુ અઘરું છે. તમે અહીંયા સારી યુનિવર્સિટીઝમાં પડેલું એજ્યુકેશન લીધું હોય, તમે જીટીયુમાં ભણતા હોય કે પછી તમે પારૂલમાં ભણતા હોય કે પછી ચાંગામાં ભણતા હોય, ડીડીઆઈટીમાં ભણતા હોય, એનઆઈટી સુરતમાં ભણતા હોય, ટોપ છોકરાઓ અને સારા છોકરાઓ જેનો સીજીપીએ સારો હોય, એ છોકરાઓ કોમ્પ્રોમાઇઝ કરીને પીજી ડિપ્લોમા લે બીકોઝ કે કોર્સ અઘરો છે, એ કમ્પ્લીટલી બુલશિટ વાત છે. તો મહેરબાની કરીને આ વાતમાં તો આવશો જ નહીં. જે ચોથો પોઈન્ટ મેં કવર કર્યો એ કે કોર્સ ઇઝી હોય છે પીજી ડિપ્લોમાનો માસ્ટર્સ કરતાં. નો ડાઉટ માસ્ટર્સ કેનેડામાં અઘરું છે, પણ કેવી રીતે અઘરું છે કે આપણે ગુજરાત યુનિવર્સિટીઝ કે એન્જિનિયરિંગ ઇન્ડિયાની અંદર આપણે ફાઇનલ એક્ઝામના જ માર્ક કાઉન્ટ થતા હોય છે, કે ફાઇનલ એક્ઝામ ઉપર જ સૌથી મહત્વ થતા હોય છે, જ્યારે યુએસ કે કેનેડામાં દરેક સેમેસ્ટરમાં ત્રણ ટાઈપની એક્ઝામો લેવડાવવા આવે છે. એક સેમેસ્ટરમાં થ્રી એક્ઝામ્સ હોય છે, એ થ્રી એક્ઝામ્સ ઉપરથી જ તમારો ઇવેલ્યુએશન થતું હોય છે. દેટ મીન્સ કે તમે જ્યારે યુનિવર્સિટીઝમાં જશો એટલે દોઢ મહિનામાં એક એક્ઝામ આવશે, પછીના 1.5 મંથમાં બીજી એક્ઝામ અને પછી ફાઇનલ એક્ઝામ. જો તમે ઇન બિટવીનની એક્ઝામમાં જે સેશનલ એક્ઝામ કહો કે મિડલ ટર્મ એક્ઝામ કહો, એમાં પરફોર્મ નહીં કરો યુએસ ને કેનેડામાં તો તમને પ્રોબ્લેમ થશે જ. બરાબર, કારણ કે અહીંયા આપણે એવી રીતે ટેવાયા છે કે લાસ્ટ ટાઈમે જ વાંચીએ, પણ કેનેડા ને યુએસની અંદર જો તમે વ્યવસ્થિત નોલેજ આપો, વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ થતો નથી. અત્યારે મારા બધા છોકરાઓ યુનિવર્સિટીઝમાં સક્સેસફુલી સારા ગ્રેડ જોડે આગળ છે. બરાબર, તો એ તો ખોટી જ વાત છે કે પીજી ડિપ્લોમા અઘરું છે અને માસ્ટર્સ પીજી ડિપ્લોમા ઇઝી છે અને માસ્ટર્સ અઘરું છે. ઘણા છોકરાઓ અમે એવા જોયા છે કે જેના પીજી ડિપ્લોમામાં બધું સ્ટ્રગલ કરે છે, એ લોકોને ફાવતું જ નથી પીજી ડિપ્લોમા. ઓકે, તો એ તો ખોટી જ વસ્તુ છે, તો એ વસ્તુને તમે ભૂલી જાઓ. ચોથો પોઈન્ટ છે, હવે આ એક નવો પોઈન્ટ છે પોઈન્ટ એવું છે કે ડિપ્લોમાથી ઇઝી પીઆર થયો. હવે રામ જાણે આ કંઈથી એ આ લોકો ઇન્ફોર્મેશન લઈ આવ્યા છે કન્સલ્ટન્ટનો, ખબર નહીં એ લોકો ઇન્ડિયાની બહાર ગયા છે કે નથી ગયા, કે પીજી ડિપ્લોમા લો એટલે પીઆર થઈ જાય, કંઈથી પીઆર થાય. મારે એક જ છે કે પીજી ડિપ્લોમાના પ્રોગ્રામ તમે ઓનલાઈન જોઈ લો, કે કેનેડામાં પીઆર કરવું હોય તો પીજી ડિપ્લોમાના કેટલા પોઈન્ટ્સ મળે છે અને માસ્ટર્સના કેટલા પોઈન્ટ્સ મળે છે, તમને તમારું ક્લેરિટી મળી જશે. ઓકે, પછી બીજી એક વસ્તુ કહો કે પીજી ડિપ્લોમા પછી તમને પ્રોવિન્સ નોમિનીસ મળે છે કે નથી મળતું, પીજી ડિપ્લોમા પછી પ્રોવિન્શિયલ નોમિનીસ નથી મળતું, માસ્ટર્સ કરવા પછી તમને પ્રોવિન્શિયલ નોમિનીસ મળે છે, હા, પણ દરેકના રૂલ્સ અલગ અલગ છે. બરાબર, તો બેનિફિટ કયો થયો, કે પ્રોવિન્શિયલ નોમિનીસ બેનિફિટ થયો કે પછી નોન પ્રોવિન્શિયલ નોમિનીસ બેનિફિટ થયો. ઓકે, હવે એવું કેવું છે કે પીજી ડિપ્લોમાથી તરત જોબ મળી જાય અને માસ્ટર્સ કરવાવાળા છોકરાઓને જોબ નથી મળતી, એ વસ્તુ તો હું હજુ એક્સેપ્ટ નથી કરતો, કારણ કે માસ્ટર્સની હંમેશા વેલ્યુ વધારે જ હોય છે, એ ગ્લોબલી રિનોમ ડિગ્રી છે અને કેનેડામાં બધી ટોપ ઘણી સારી યુનિવર્સિટીઝ ટોપ યુનિવર્સિટીઝ કહી શકાય. તો એ વસ્તુ તો ખોટી જ છે કે પીજી ડિપ્લોમા કરવાથી ઇઝી પીઆર થાય છે. આ બધી સ્ટોરીઓ 5 થી 6 સ્ટોરી મેં તમને કીધી, એ કમ્પ્લીટલી ખોટી વાત છે. એટલે એ વસ્તુ ઉપર તમે મહેરબાની કરીને ધ્યાન ના આપશો અને કોઈ બી રીતે આ રીતે કોઈ ટ્રેપ થવાની જરૂર છે નહીં. હવે જે હું ઇમ્પોર્ટન્ટ વાત કરવાનો છું કે યુનિવર્સિટીઝ કેનેડામાં યુનિવર્સિટીની પ્રોફાઇલ સિલેક્શન્સ કે યુનિવર્સિટી સિલેક્શન કરવામાં ઘણા કન્સલ્ટન્ટો પ્લે કરે છે. ઓકે, એ મેં જોયું છે કે ઘણા કન્સલ્ટન્ટને 2 કે 3 યુનિવર્સિટી જોડે ટાઈઅપ્સ હોય છે અને એ શું કરશે કે તમારી સારી પ્રોફાઇલ હશે ને તો પહેલામાં પહેલી એ યુનિવર્સિટીઝમાં એપ્લાય કરાવડાવશે અને 2 કે 3 અઠવાડિયાનો બ્રેક લઈને બીજી યુનિવર્સિટીઝમાં એપ્લાય કરવામાં કરાવડાવશે. ધ્યાન રાખજો, આમાં બી આ એક્સપિરિયન્સ તમારા માટે બી હોઈ શકે, કારણ કે આ વસ્તુમાં તમે બી ટ્રેપ થયા જશો. ઓકે, હવે થશે એવું કે એક્સ વાય ઝેડ એ લોકોની કોલોબરેશન યુનિવર્સિટી છે, યાદ રાખો એક્સ વાય ઝેડ, અને બાકીની બધી નોન કોલોબરેશન છે. જે કન્સલ્ટન્ટને
એક્સ વાય ઝેડમાં કોલેબોરેશન હશે એમાં જ તમને પહેલાં એપ્લાય કરાવડાવશે, અને એક્સ વાય ઝેડ સિવાયની બીજી બધી યુનિવર્સિટીઝમાં તમને બે વીક પછી કે ત્રણ વીક પછી એપ્લાય કરવામાં કહેવામાં આવશે અથવા તમને ડીમોટિવેટ કરવામાં આવશે. અને એક્સ વાય ઝેડમાંથી એક્સ યુનિવર્સિટીઝમાંથી એડમિશન્સ આવ્યા પછી તમને ફોર્સ કરશે કે તમે બીજી કોઈ યુનિવર્સિટીની રાહ ના જોવો, આ જ યુનિવર્સિટીઝમાં આવ્યા, આનું જે એડવાન્સ પેમેન્ટ છે ભરી દો અને પછી તમે જોવો કે શું થાય છે. હવે શું થાય છે કે આ યુનિવર્સિટીઝનું એક્સ વાય ઝેડ છે એફિલિએશન યુનિવર્સિટીઝનું ફી સ્ટ્રક્ચર બહુ જ વધારે હોય છે, સોરી એડવાન્સ પેમેન્ટ હોય છે $1,000 કાં તો $2,500 યા $4,000. તો $4,000 કોઈ બી છોકરાઓ પછી વેસ્ટ ના કરે. ઓકે, તો સૌથી મોટા મોટી વસ્તુ ધ્યાન રાખવાની એવી છે કે જ્યારે બી કોઈ બી કન્સલ્ટન્ટ જોડે જાઓ તો બધી જ યુનિવર્સિટીઝમાં એક જોડે અને વિધિન ટુ ડેઝમાં જ એપ્લાય કરાવડાવવાનું, કોઈ દિવસ વેઇટ નહીં કરાવડાવવાનો કે આ કે નહીં. અને કોલેબોરેશન્સમાં તો નહીં જ, કારણ કે કોલેબોરેશન્સમાં જો તમને પહેલામાં પહેલું એડમિશન્સ આવી ગયું તો કન્સલ્ટન્ટ ફોર્સ કરશે જ તમને એમના જવા માટે. ઓકે, તો વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ. તો સ્ટુડન્ટ્સો, જે લોકોને આ ટ્રેપ થતો હોય ધ્યાન રાખો, તમને ખબર નહીં પડે, યુ આર વેરી ઇનોસન્ટ પીપલ ઓર ઇનોસન્ટ સ્ટુડન્ટ્સ. અમારે મારે ડે ટુ ડે આવા ઇસ્યુઝ આવે છે, ડે ટુ ડે સ્ટુડન્ટ્સોના કોલ આવે છે કે સર મને ટોપ યુનિવર્સિટીઝમાંથી એડમિશન્સ મળ્યું છે પણ મેં આની અંદર એડવાન્સ ડિપોઝિટ ભરી દીધી છે. ઓકે, હવે જો એડવાન્સ ડિપોઝિટ તમે ગીવઅપ કરવા માગતા હોય તો ઇટ્સ અ બિગ લોસ, બરાબર. તો એ વસ્તુ તમે સમજી વિચારી અને પ્લાન કરજો. આ ટ્રેપ બહુ જ થઈ રહ્યા છે અને છોકરાઓને ટોપ યુનિવર્સિટીઝ, અમુક ટાઈમે છોકરાઓ જે યુનિવર્સિટીઝ માટે એલિજિબલ હોય છે એનાથી લો ગ્રેડ યુનિવર્સિટીઝ આપતા હોય છે. ઓકે, તો પ્લીઝ ઇફ યુ નીડ મોર ઇન્ફોર્મેશન અબાઉટ કેનેડા સ્ટુડન્ટ માસ્ટર્સ પ્રોગ્રામ, હાઉ ટુ ડુ માસ્ટર્સ ઇન કેનેડા, પ્લીઝ કમ ટુ મી, આઈ વિલ ગીવ યુ ઓલ ઇન્ફોર્મેશન્સ, આઈ વિલ ગીવ યુ પ્રોફાઇલ ઇવેલ્યુએશન્સ એન્ડ મેની મોર થિંગ્સ. ઓકે, હા, એટલે અમારે બી કોલેબોરેશન્સ હોય છે પણ હું જનરલી સ્ટુડન્ટ્સોને સારી યુનિવર્સ એ કોલેબોરેશન્સમાં એડમિશન્સ આવી જાય તો બી હું વેઇટ કરું છું કે તમે વેઇટ કરો, તમને સારી યુનિવર્સિટીઝમાં એડમિશનના ચાન્સીસ છે. હું કોઈ સ્ટુડન્ટ્સને ફોર્સ નથી કરતો કે તમે આમાં પૈસા ભરી દો. અમે ઓવન તો અમે એક્સટેન્ડ કરાવીએ છીએ ફીસ પેમેન્ટ કે સર કે ભાઈ અમારું એડવાન્સ પેમેન્ટ જે અમારું એનરોલમેન્ટ ફી છે અમે બે વીક કે ત્રણ વીકનું એક્સટેન્શન આપો, કારણ કે કદાચ સ્ટુડન્ટ્સને સારી યુનિવર્સિટીઝ મળી ગઈ તો દેટ્સ અ ગુડ થિંગ, રાઈટ. સ્ટુડન્ટ્સને એજ્યુકેશન ઇઝ અ ટોપ મોસ્ટ પ્રાયોરિટી અને મારા માટે સ્ટુડન્ટ્સનું ફ્યુચર ઇઝ ધ મેઇન થિંગ. તો બેઝિકલી તમે આ વિડીયોઝ કરવાનો રીઝન એક જ છે કે ઘણા બધા કન્સલ્ટન્ટો હશે કે જે લોકો મને બેકફાયરિંગ કરશે અને ધી આર ગીવી ધી આર ધે માઇટ ડિસએપોઇન્ટ બાય વોચિંગ ધીસ વિડીયો, પણ જે ફેક્ટ છે એ ફેક્ટ છે. સ્ટુડન્ટ્સના ફ્યુચર્સ માટે સ્ટુડન્ટ્સોએ સારી યુનિવર્સિટીઝમાં જવું જ જોઈએ. ઓકે, અને સારી યુનિવર્સિટીઝમાં જવા માટે કન્સલ્ટન્સી ફી સ્ટુડન્ટ્સોએ આપવી જ પડશે. ઓકે, કારણ કે એમાં એસઓપી, લેટર ઓફ રેકમેન્ડેશન, રેઝ્યુમે અને કેનેડા યુનિવર્સિટીઝની પ્રોસેસ ઇઝ વેરી ટફ. ઓકે, ઘણા ઘણા કન્સલ્ટન્સી ફ્રીમાં કરતા હોય છે પણ એ ફ્રી લંચીસવાળા જે મેં વિડીયો કર્યો છે એ જોઈ લેજો કે એ લોકો શું કરે. એ તમને ત્રણ કે ચાર જ યુનિવર્સિટી ફ્રીમાં આપશે, બાકી કોઈ યુનિવર્સિટીઝમાં કરવા નહીં દે. અને તમે ટોપ માટે એલિજિબલ હશો તો બી તમે એ ચારમાં જ મામલો કરશે. ઓકે, તો સમજવાની વસ્તુ એ છે કે માસ્ટર્સ કરો, માસ્ટર્સની પ્રાયોરિટી સૌથી વધારે છે કેનેડામાં. બે વર્ષ પછીનું ફ્યુચર જોવો, 2022-2023ની અંદર માસ્ટર્સ ડિગ્રીની જ વેલ્યુ વધારે હશે રાધર ધેન કોલેજીસની. એ હું મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી કહી શકું છું. અને જો તમારો CGPA સારો હોય, જેમ મેં કીધું એમ તમે GRE બી આપેલી હોય, TOEFL બી આપી હોય, PTE આપી હોય અને IELTS અને CGPA સારો હોય તો ડેફિનેટલી માસ્ટર્સ પ્રોગ્રામમાં તમારે એપ્લાય કરવું જોઈએ. હરેક યુનિવર્સિટીઝના ક્રાઇટેરિયા અલગ છે. ટાઈમ મળશે તો હું મે બી દરેક યુનિવર્સિટીઝ વાઇઝ કાં તો દરેક ફિલ્ડ વાઇઝ હું કેનેડા યુનિવર્સિટીઝનું એક વિડીયો રેકોર્ડિંગ કરીને મૂકીશ કે કયું અને કેવી રીતે પ્લાનિંગ કરી શકાય. ઓકે, તો આ છ કે છ સ્ટોરી જે કીધી એમાં મહેરબાની કરીને પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ ટુ ડોન્ટ ગો ઓર ડોન્ટ ગેટ ટ્રેપિંગ ટુ ધોઝ થિંગ્સ. ઓકે, અને જેમ છેલ્લે કીધું એમ કે યુનિવર્સિટી સિલેક્શનમાં બી તમારું ટ્રેપિંગ ના થઈ જાય તમે ધ્યાન રાખજો. પ્લીઝ ડૂ લેટ મી નો, પ્લીઝ વિઝિટ ડીવીબેટ કન્સલ્ટન્સી અમદાવાદ સુરત બ્રાન્ચ. યુ કેન મેસેજ મી, વોટ્સએપ મી, આઈ લવ ટુ હેલ્પ યુ. અને તમે મારા સ્ટુડન્ટ્સનો ફીડબેક બી જોઈ શકો છો એની મેની મોર થિંગ્સ બી. બાકીની વસ્તુ માટે તો યુ કેન વોચ માય યુટ્યુબ ચેનલ, બટ ધીસ ઇઝ ધ જેન્યુઅન ઇન્ફોર્મેશન આઈ વુડ લાઈક ટુ શેર વિથ ઓલ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ એન્ડ ઓલ્સો ધ ફેમિલી મેમ્બર, ઓલ્સો ધ પેરેન્ટ્સ ઓફ ધ કિડ્સ. કારણ કે સૌથી મોટા મોટી આ વસ્તુની ઇન્ફોર્મેશન્સ પેરેન્ટ્સને વધારે છે સ્ટુડન્ટ્સ કરતા, કારણ કે પેરેન્ટ્સ છોકરાઓને ખોટા ખોટા ફોર્સ કરે છે કન્સલ્ટન્ટની રોંગ ઇન્ફોર્મેશન. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ થેન્ક્સ અ લોટ. બાય બાય, ટેક કેર.